हेलो बेन, आपे सदे 5.3 માં પ્રશ્ન નંબર 19 માટે વાત કરીએ। સુબ્બારાવે 1955 માં 5000 રૂપિયાના વાર્ષિક વેતનથી કામ શરૂ કર્યું અને તેમને દર વર્ષે 200 રૂપિયાની વેતન વૃદ્ધિ મળે છે, તો કયા વર્ષે તેમનું વેતન 4000 રૂપિયા થશે? અહીંયા આગળ આપણે સમાંતર શ્રેણીના આધારે વાત કરીએ તો પ્રથમ વર્ષે એમની આવક 5000 રૂપિયા છે અને દર વર્ષે એમની આવકમાં 200 રૂપિયાનો વધારો થાય છે, તો આપણે કયા વર્ષે એની એમની આવક 7000 રૂપિયા થશે તે આપણે શોધવાનું છે। તો અહીંયા આગળ આપણે આપેલી માહિતીને આધારે સૌપ્રથમ સમાંતર શ્રેણી લખીએ અને સમાંતર શ્રેણી લખ્યા બાદ એમાં આપણે કયા વર્ષે એટલે કે વર્ષની સંખ્યા અથવા તો સમાંતર શ્રેણીના આધારે જો વાત કરીએ તો એની કિંમત આપણે શોધવાની છે। તો અહીંયા આગળ સૌપ્રથમ માહિતી જે આપેલી છે એને આધારે સમાંતર શ્રેણી લખીએ। તો જોઈએ તો કે પ્રથમ વર્ષની આવક અહીંયા આગળ લખીએ, પ્રથમ વર્ષની આવક 5000 રૂપિયા, એ જ રીતે બીજા વર્ષે દર વર્ષે 200 રૂપિયાનો વેતન વૃદ્ધિ થાય છે એટલે બીજા વર્ષે એમની આવક થઈ જશે, બીજા વર્ષની આવક બરાબર 5000 વત્તા 200 એટલે કે બીજા વર્ષે થઈ જશે 5200 રૂપિયા। એ જ રીતે ત્રીજા વર્ષ માટે લખીએ તો ત્રીજા વર્ષની આવક 5200 થયેલી, એમાં 200 રૂપિયાનો વધારો થશે એટલે ત્રીજા વર્ષે એમની આવક 5400 રૂપિયા થઈ જાય। તો અહીંયા આના આધારે દર વર્ષની આવકમાં 200 રૂપિયાની વેતન વૃદ્ધિ થાય છે તેના આધારે આપણે શ્રેણી લખી શકીએ કે પ્રથમ વર્ષની આવક એમની છે 5000 રૂપિયા, બીજા વર્ષે જોઈએ તો 5200 રૂપિયા અને ત્રીજા વર્ષે જોઈએ તો 5400 રૂપિયા। આ રીતની આપણને શ્રેણી પ્રાપ્ત થઈ શકે છે। હવે આપણને વધુમાં કીધું છે કે કયા વર્ષે તેમનું વેતન 7000 રૂપિયા એટલે કે આ વધારો થતા કયા વર્ષે એમનું વેતન 7000 રૂપિયા થાય તે આપણે શોધવાનું છે। તો એના માટે આપણે પદની સંખ્યા શોધવાની છે અને એનમાં પદ માટેનું આપણું સૂત્ર છે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d। તેના આધારે આપણને જે માહિતી જરૂરી છે તે લખીએ તો કે a બરાબર પ્રથમ પદ એટલે કે 5000 રૂપિયા છે, ચાલો એ જ રીતે d લખીએ તો કે d બરાબર a2 માઇનસ a1 અને a2 તરીકે છે 5200 અને a1 તરીકે છે 5000 રૂપિયા એટલે કે માઇનસ 5000, ચાલો એટલે d ની કિંમત આપણી આવશે 200 રૂપિયા। એ જ રીતે આપણને બીજું જોઈએ તો કે છેલ્લું પદ અથવા તો એનું પદ એ 7000 રૂપિયા છે એટલે an બરાબર 7000 રૂપિયા। તો આના આધારે એટલે કે કયા વર્ષે એમની આવક 7000 રૂપિયા થાય તો એના માટે આપણે પદની સંખ્યા n ની કિંમત શોધવાની છે। તો આપણે n માં પદના સૂત્રનો ઉપયોગ કરીએ તો કે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ d, એમાં આપણે કિંમત મૂકીએ an ની કિંમત આપણી આવેલી છે 7000 રૂપિયા, a ની કિંમત છે 5000 વત્તા n માઇનસ 1, n ની કિંમત આપણે શોધવાની છે, d ની કિંમત આપણી આવી છે 200 રૂપિયા। તો અહીંયા આગળ જોઈએ તો કે 7000 માઇનસ 5000 બરાબર n માઇનસ 1 ઇન્ટુ 200, ચાલો તો અહીંયા આગળ આપણને પ્રાપ્ત થશે 2000, 200 ને વિરુદ્ધ તરફ લાવીએ તો છેદમાં 200 બરાબર n માઇનસ 1, સાદું રૂપ આપીએ તો 2000 ને 200 વડે ભાગાકાર કરીએ તો આપણને મળશે 10। તો અહીંયા આગળ n માઇનસ 1 ની કિંમત તમારી આવશે 10।
तो एना ऊपरथी लखी सके n बराबर 1 ने બીજો તરફ લઈ જઈએ તો 10 વત્તા 1 બરાબર 11 એટલે અહીંયા આગળ આપણને n ની કિંમત 11 પ્રાપ્ત થાય છે એનો અર્થ એવો કે આપેલી સમાંતર શ્રેણીમાં 11 માં વર્ષે તેમની આવક 7000 રૂપિયા થાય તો અહીંયા આગળ એના માટે જવાબ લખી શકો કે 11 માં વર્ષે તેમની આવક 7000 રૂપિયા થાય આ રીતે તમે આપેલી શાબ્દિક માહિતીના આધારે લાક્ષણિકતાના આધારે પણ કોઈ પણ માહિતી મેળવી શકો છો ફક્ત એને સમજવાની જરૂર છે ઓકે થેન્ક યુ